नमस्कार मित्रों, आज आपणे धोरण 10 विषय गुजराती द्वितीय भाषा नु काव्य नंबर 15 ते बैसे अही आ काव्य नो अभ्यास करीशु, जेनो साहित्य प्रकार छे गजल। आ काव्यना कवि छे स्नेही परमार। तो सौथी पहला आपणे कवि परिचय मेळवी लईए। स्नेही परमार नु पूरु नाम छे स्नेही हरिभाई परमार। तेमनुं जन्मस्थळ छे अमरेली जिल्लानुं सनाड़िया गाम। तेओ हालमां बगसरानी मेघाणी हाईस्कूलमां शिक्षक तरीके फरज बजावी रह्या छे। सरळ बोलचालनी भाषामां लखायेली एमनी गजलो खूब ज लोकप्रिय बनी छे। तेमणे मुख्यत्वे गजल संग्रह आप्या छे, जेमां पीड़ा पर्यंत अने यदा तदा गजल नामना बे गजल संग्रह तेमणे आप्या छे। आ यदा तदा गजल संग्रहमांथी ज आपणुं आ काव्य ते बैसे अहीं लेवामां आव्युं छे। काव्यनो साहित्य प्रकार गजल छे। गजल एटले जेमां बे पंक्तिओ मळी एक शेर बने छे अने पांच शेर मळीने एक गजल बने छे। अहीं आ प्रथम शेरमां अने त्यारबाद दरेक शेरना अंतमां ते बैसे अहीं ते बैसे अहीं एवा शब्दों एक सरखी रीते वपराया छे। आ शब्दों ने रदिक तरीके ओळखाय छे। तमने परीक्षा में एवो प्रश्न पूछाई शके के गजलना शेरना अंत में आवती अथवा तो वपराती पंक्ति ने शू कहे छे, तो तेने रदिक कहे छे। आपणे ज्यारे काव्य वाँचीशू त्यारे आपणने ख्याल में आवशे के ते बैसे अहीं शब्दनी आगळ लूछ्यू હોય, દુખ્યું હોય, ઝૂક્યું હોય, પૂછ્યું હોય, ઉઠ્યું હોય આવા શબ્દો પ્રાસભર રીતે કાવ્યમાં ગોઠવાયા છે। તો આવા પ્રાસભર શબ્દોને ગઝલમાં કાફિયા તરીકે ઓળખાવાય છે। તો મિત્રો, હવે આપણે કાવ્યનો સાહિત્ય પ્રકાર ગઝલ હોવાથી આ ગઝલને ગઝલ સ્વરૂપમાં ગાવાનો પ્રયત્ન કરીએ। તપતો Favorite.
જે ક્ષણે પોતાને પૂછ્યું હોય એની બીજી ક્ષણે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય એની બીજી ક્ષણે, આ ગઝલ માણ્યા બાદ કવિ આ ગઝલ દ્વારા આપણને શું સંદેશો આપવા માંગે છે તે જાણી લઈએ. સૌથી પહેલાં કાવ્યનું શીર્ષક તે બેસે અહીં તે સમજી લઈએ. તે બેસે અહીં એટલે કવિ ક્યાં બેસવાની વાત કરે છે? કવિ બેસવાનું એટલે કે એક સભામાં જ્યારે બેસીએ છીએ આપણે ત્યારે, તો અમુક અમુક પ્રકારની લાયકાત આપણામાં હોવી જોઈએ, તો જ આપણે અમુક સભામાં આપણે બેસી શકીએ. એવી જ રીતે અહીંયા કઈ સભાની વાત છે? તો અહીંયા માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત સામાંથી મળે છે એ આ કાવ્ય આ ગઝલ દ્વારા કવિએ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તો આપણે આ કાવ્યની પંક્તિઓ જોઈશું જેના દ્વારા મનુષ્યમાં કઈ લાયકાત હોય તો તે આ માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તો કાવ્યની સૌથી પહેલી પંક્તિ છે, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. આ શેર દ્વારા કવિ કહેવા માંગે છે કે કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, આંસુ લૂછ્યું હોય એટલે કે કોઈનું પણ દુઃખ દૂર કર્યું હોય, અથવા તો કોઈના પણ દુઃખને પોતે સમજ્યા હોય, પોતાનું દુઃખ લાગ્યું હોય. એટલે કવિ કહે છે, કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં. જેણે કોઈનું આંસુ લૂછ્યું હોય, કોઈના દુઃખ દૂર કર્યા હોય, તે અહીં આ માનભર્યા સ્થાનની સભાની અંદર એ સ્થાન પ્રાપ્ત કરી શકે. ત્યાર પછીની પંક્તિ છે, ને પછી છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. અહીં કવિ કહેવા માંગે છે કે સભાપાત્રતાની યોગ્યતા એટલે માનભર્યું સ્થાન. કઈ વ્યક્તિ માન્ય પાત્ર છે? જે સંવેદનશીલ છે, એટલે કે બીજાના દુઃખે દુઃખી થાય, દુઃખી તો થાય જ, પરંતુ એના દુઃખને દૂર પણ કરે છે, તે વ્યક્તિ આ સભામાં એટલે કે માનભર્યું સ્થાન એ જ વ્યક્તિ પ્રાપ્ત કરી શકે, એમ કવિ આ પંક્તિ દ્વારા કહેવા માંગે છે. ત્યાર પછીની પંક્તિ છે, સૂર્ય તપતો હોય એનો મધ્યમાને તે છતાં, કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે અહીં. અહીં કવિ કહેવા માંગે છે કે જેનો સૂર્ય મધ્યમાં તપતો હોય, એટલે કે જે વ્યક્તિ પ્રગતિના શિખર પર પહોંચી ગયું હોય છતાં કોઈના ચરણોમાં ઝૂકી ગયું હોય, બીજી રીતે કહીએ તો પ્રગતિના શિખર પર પહોંચીને પણ જે વ્યક્તિ અભિમાન નથી કરતો અને નમ્ર જ રહે છે તે બેસે અહીં, તે જ વ્યક્તિ માન્ય પાત્ર છે. વ્યક્તિ જ્યારે ખૂબ ઊંચું સ્થાન પ્રાપ્ત કરી લે છે ત્યારે એનામાં કોઈ વાર અભિમાનનો ભાવ આવી જતો હોય છે, અભિમાન આવી જતો હોય છે. તો આ અભિમાનનો ભાવ જેને નથી આવતો, એટલા ઉચ્ચ સ્થાન પર પહોંચીને કે પ્રગતિના શિખરે પહોંચીને પણ જે વ્યક્તિ અભિમાન નથી કરતો, પોતે નમ્ર જ રહે છે, બધાની સાથે નમ્રતાથી વાત કરે છે, નમ્રતાથી વર્તન કરે છે, તેવી વ્યક્તિ માનભર્યું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. ત્યાર પછીનો શેર છે, હાથ પોતાનો ય બીજો જાણવા પામે નહીં,
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારો એમ પૂર્યું હોય તે બેસે અહીં, કીડિયારો એમ પૂર્યું હોય તે બેસે અહીં। આ શેરમાં કવિએ દાનનો મહિમા કીડિયારાના ઉદાહરણ દ્વારા સમજાવ્યો છે। એક હાથથી દાન કરીએ તો પોતાના બીજા હાથને પણ ખબર ન પડે એવી રીતે દાન કરવું જોઈએ, આમાં ગુપ્તદાનનો મહિમા સમજાવ્યો છે। કીડિયારું એટલે કે કીડીના દરમાં લોટ નાખવો, એટલે કે કીડીને દાન કરીએ છીએ ત્યારે આપણે દાન કર્યાની જાહેરાત કે પ્રચાર કરતા નથી, એટલે કે કીડિયારું પૂરવામાં વ્યક્તિનો કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેની બીજાને જાણ પણ થતી નથી। એક હાથે કરેલા દાનની બીજા હાથને જાણ થવી જોઈએ નહીં, એટલે કે ગુપ્ત રીતે જેણે દાન કર્યું હોય તે જ વ્યક્તિ અહીં બેસી શકે, તે વ્યક્તિ માન્ય પાત્ર છે, એમ કવિ આ શેર દ્વારા કહેવા માંગે છે। ત્યાર પછીની પંક્તિ છે, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં, એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં। આ શેરમાં કવિ કહે છે કે મારામાં આ બધા ગુણ કે લાયકાત છે કે નહીં, આ માનભરી સભામાં હું બેસવાને લાયક છું કે નહીં, એવું જેણે પોતાની જાતને પૂછ્યું હોય તે બેસે અહીં। જેણે પોતાના ગુણ અને દોષ એની નજર સમક્ષ એને દેખાય છે તે વ્યક્તિ અહીં બેસી શકે અને પોતાની જાતને પૂછે કે ખરેખર મનમાં આ ગુણદોષ છે, એ ગુણદોષને ઓળખીને પછી પોતાની જાતને પૂછવું હોય કે ખરેખર હું આ માનભર્યા સ્થાનને લાયક છું, એટલી પાત્રતા આ સભામાં બેસવાની મારામાં છે, એવો પ્રશ્ન પણ પોતાની જાતને જેણે પૂછ્યો હોય તે અહીં બેસે, એમ કવિ કહેવા માંગે છે। આ ગઝલના છેલ્લા શેરમાં કવિ કહેવા માંગે છે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે અહીં। આ શેર દ્વારા કવિ કહેવા માંગે છે કે દરેક વ્યક્તિએ આત્મનિરીક્ષણ કરવું જોઈએ, આપણું મન દર્પણ આપણને આપણો અસલ ચહેરો દર્શાવતું જ હોય છે। આત્મનિરીક્ષણ કરતા દરેક વ્યક્તિને પોતાના ગુણદોષ સ્પષ્ટ દેખાય છે, વ્યક્તિએ એ ગુણદોષનો પ્રામાણિકતાથી સ્વીકાર કરવો જોઈએ, જે દોષ દેખાતા હોય તે દૂર કરવા માટેના પ્રામાણિક પ્રયત્નો કરવા જોઈએ, આમ થાય તો વ્યક્તિ માનભર્યા સ્થાનને પ્રાપ્ત કરી શકે છે। કાવ્યના અંતમાં એટલું જ કહીશ કે સભામાં માનભર્યા સ્થાને બેસવાની લાયકાત શી છે, કવિએ આ ગઝલમાં તે માટેની માનવીને લાયકાત સામાંથી મળે છે તેનું સુંદર વર્ણન આ ગઝલમાં કર્યું છે। જે બીજાના દુઃખે દુઃખી થાય, જે બીજાની સંવેદના સમજી શકે, જે ગુપ્તદાનનો મહિમા સમજતો હોય, જે પ્રગતિની ટોચે પહોંચીને પણ જે નમ્ર જ રહેતો હોય, પોતાની લાયકાત વિશે જે સજાગ થઈ જાતને પૂછવું અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એના નિખાલસ ચિત્રો કવિએ આ અલગ અલગ શેર દ્વારા રજૂ કર્યા છે। આ રીતે કવિએ મનુષ્યના મહિમાનો આધાર વર્ણવ્યો છે। પ્રશ્નો અને તેના ઉત્તર દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે। દરેક મનુષ્યે જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે જેના દ્વારા પોતાની લાયકાત વિશે સજાગ થઈ શકાય। તો મિત્રો, હું માનું છું કે સ્નેહી પરમારની આ ગઝલ
તમને સારી રીતે સમજાઈ ગયું હશે. અને આ કાવ્યના સ્વાધ્યાયના પ્રશ્નો તમે તમારી નોટબુકમાં લખી લેશો. ધન્યવાદ.